क्रेनून है, तो ये आंख चोसेज नहीं है, बिकॉज आंख ने आदत ज नहीं है वस्तु जोवा है। सो आ कंसेप्ट थी मेडिसिन, और तुम्हें कई भी करो, बट व्हाटएवर यू लर्न, लर्न इट इन अ पिक्चर बेस्ड मेथड, बिकॉज पिक्चर्स ज याद रहे से। जीसीएस नो हमरा कई भी कई वन ऑन द फ्लोर फोर मोर एट पिक्चर्स ज याद रहे से अंदर नो कंटेंट, क्योंकि ह्यूमन ब्रेन ज ऐसे बना लिया कि थियरी गेट्स वॉश्ड आउट बट पिक्चर्स आर स्ट्रू। फाइन, हवे पेशेंट ट्रॉमा नो आ दियो बराबर, जीसीएस जोई दियो, इंटुबेट पण कर दियो, इंडिकेशंस क्या सीटी ना, अबे आमा जे इंडिकेशंस छे इना थी आपने थोड़ा लिबरली सीटी करा दी छे। लिबरली सीटी केम करा दी छे, केम के मेडिको लीगल वस्तु भी वधी गई छे ऑब्वियसली, अने पेशेंट घणीवार डिमांड करता हो छे कि सर बाजू छे तो करावी ज लो, बिलीव ना करे, बिलीव नथी ने એને ભી એવું છે કે હું ઇમેજ જોઈશ તો જ બિલીવ કરીશ કે આ વસ્તુ છે કે નહીં। ઇન્ડિકેશન્સ કર્યા, હવે આટલું બધું યાદ રાખવા જશો ને તો ક્લાસનું શરૂઆતનું બધું ભૂલાઈ જશે, એટલે અગેન આપણું દિમાગ મે ગાંઠ બાંધ લો, ઠીક છે। એની પીડિયાટ્રિક પેશન્ટ લેસ ધેન 18 ઓર 16 યર્સ સીટી ઇઝ મેન્ડેટરી ફર્સ્ટ, એની પેશન્ટ મોર ધેન 65 યર્સ CT is mandatory. Ana sivay any patient less than GCS 13 CT is mandatory. And last but not the least, vomiting up to one episode, you can wait more than one episode of vomiting, don't wait, get a CT then. Aakha table ni summary khali 4 points thi. All pediatric patients CT mandatory. Age more than 65 એટલે બાળક અને વૃદ્ધ સીટી કરાઈ લે બરાબર, નો ડાઉટ, ક્લિયર કટ, બે થી બે અથવા બે થી વધારે વોમિટિંગ, ડોન્ટ થિંક, ગેટ અ સીટી ડન, જીસીએસ લેસ ધેન 13 એટ એની પોઈન્ટ ગેટ અ સીટી ડન બરાબર, અને બીજી કોઈ ફાઇનલ કોઈ બ્લડ થિનર્સ ની હિસ્ટ્રી આપે, જીસીએસ 15 પણ હોય સીટી કરાઈ લે। ફાઇન, જ્યાં સુધી આપણને શું થવાનું છે ખબર ના હોય ને તો મજા ના આવે, ખાલી હું તમને એ શીખવાડ્યા કરું કે પેશન્ટ જોયા રાખો અને ઓટી માં શિફ્ટ કરી દે, પણ તમે વિચારો કે ઓટી માં કર્યું શું બરાબર, એનું એક બ્રીફ આપણે જોઈશું કે અમે જ્યારે એમરજન્સી માં ઓટી માં લઈએ છીએ તો કરીએ છે શું અને કેમ આટલી ઉતાવળ થી પેશન્ટ નીચે થી ઉપર લઈ જઈએ છીએ બરાબર, જે ઇમરજન્સી માં આપણે કહીએ કે ડીકમ્પ્રેશન નું કન્સેન્ટ લઈ લે, ખાસ કરીને ઇમરજન્સી વાળાને ખબર હશે અથવા પોસ્ટ ઓપ માં આપણા જે વોર્ડ માં પેશન્ટ આવે કે ડીકમ્પ્રેશન કર્યું, પણ શું ડીકમ્પ્રેસ, કમ્પ્રેસ શું થતું તું કે ડીકમ્પ્રેસ કર્યું, આપણે તો ખાલી સિમ્પલ હું તમારી જગ્યા તો હું પણ ડીકમ્પ્રેશન કર્યું છે, તો શું કર્યું, એફટીપી, એફટીપી નો ફૂલ ફોર્મ શું બરાબર, હા પણ એ અહીંયા જો હું તમારી જગ્યા તો મને ના ખબર બરાબર, હું એકદમ બેક બેન્ચર એવરેજ સ્ટુડન્ટ હતો એટલે આપણને બી એવું જ હતું કે આ બધું શું છે, શનિવાર બપોર નો મને એકચ્યુઅલી ના ગમે બરાબર ને, પણ આપણે અહીંયા ના ગમે એટલે જ આ ટાઈમ રાખો બરાબર, તો આપણા જે બધા પેશન્ટ જે ડીકમ્પ્રેશન વાળા હોય છે ને એને આ ઇન્સિશન હશે, આને આપણે ક્વેશ્ચન માર્ક ઇન્સિશન, આ બધી વસ્તુ તમને સ્ટિમ્યુલેટ કરવા માટે કે જે પેશન્ટને તમે જોઈ રહ્યા છો એને એક્ચ્યુઅલી થયું છે શું, શું કર્યું છે, અને કદાચ એવી ઈચ્છા થાય કે ના મારે સર્જન બનવું છે અને આજથી 15 વર્ષ પછી મારે આ કરવું છે, ધેટ કેન એક્ટ એઝ અ મોટિવેશન ફાઈન, એટલે બધાને આ ઇન્સિશન હશે એટલે આગળ કાનની આગળ પટ્ટી, અને એ પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે મેક્સિમમ છે ને શોકેજ આ પાર્ટથી, એટલે એ પાર્ટનું ડ્રેસિંગ ઇમ્પોર્ટન્ટ છે। આ ફ્લેપ લઈને આપણે જેટલું આ જેટલા છે ને આને બર હોલ કહેવાય બરાબર, ડ્રિલ જેવો આવે જેનાથી બર કરીને આટલું બોન આપણે કાઢી નાખીએ, અને કાઢ્યા પછી કઈ રીતનું દેખાય, આટલું પાર્ટ નીકળી ગયું છે, આ આઈડિયલ છે કે આટલું 15x12 નું હોય ને, ધેટ મીન્સ ડીકમ્પ્રેસ કે કમ્પ્રેશન કોઈ બહારથી હેમરેજ
કમ્પ્રેસ કરતું હતું. કોને કમ્પ્રેસ કરતું હતું? મિડ બ્રેઇન. બ્રેઇન ને તો કરું જ, પણ આપણું મિડ બ્રેઇન જે M2 અને M3 વચ્ચેનો ફરક નક્કી કરે છે તે, એના પર કમ્પ્રેશન હતું. એટલે આપણે એને ડીકમ્પ્રેસ કર્યું, અને એટલા માટે બોન નથી એટલે ડાયરેક્ટ બ્રેઇન છે. એનો શું સિગ્નિફિકન્સ? હવે છે ને ખાલી પિક્ચર સ્લાઇડ્સ જ છે, બરાબર? લાસ્ટ 5 થી 7 મિનિટ્સ વી વિલ રેપ અપ, બરાબર ને? બધાનું અટેન્શન સ્પેન થોડું ઓછું થઈ ગયું છે મારું પણ, એટલે હેડ ટુ ટો એક્ઝામિન કરી અનધર 5 ટુ 10 મિનિટ્સ, ધેન સ્લોલી વિલ. સો આપણે અહીંયા જે એનએફએસ ફોલો કરે છે એની કારણે ઓટીપી પેશન્ટ એટલું સિસ્ટમેટિકલી રિસીવ થાય ને કે નો બોન લખેલું હોય ને એનો મતલબ કે હવે એ ડીકમ્પ્રેસ થઈ ગયું છે. અને એફટીપી એટલે આ ફ્રન્ટલ સાઈડ છે, એટલે એફ આ ટેમ્પોરલ છે, ટી મને નથી ખબર એટલે આટલું એકદમ નાના છોકરાની જેમ શીખવાડું છું, કેમ કે આપણે એવું માની ચાલે કે કોઈક મારા જેવું કદાચ હશે લાસ્ટ બેન્ચમાં, તો કે એફટીપી શું છે બહાર નીકળીને એટલીસ્ટ તો ફ્રન્ટો ટેમ્પોરો વાઇટલ આટલું ડીકમ્પ્રેસ થઈ જાય એટલે પેશન્ટ સેફ છે. એટલે નો બોન વાળું સ્ટીકર આવે તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ એ બાજુ માથું નહીં હોવું જોઈએ, બરાબર? હવે થોડુંક અટેન્શન અલર્ટ એટલે રહેજો કે હવે બધા પ્રેક્ટિકલ પોઈન્ટ છે, ભલે આપણને પાછળનું કઈ જ નથી ખબર, પણ નો બોન નું સ્ટીકર આવ્યું એટલે એ બાજુ માથું નહીં હોવું જોઈએ. કેમ કે ત્યાં બોન નથી એટલે ડાયરેક્ટ બ્રેઇન છે, તો આ રીતે બીજી બાજુ માથું હોવું જોઈએ. તમે લાસ્ટ પેશન્ટ જોશો ને તો એનો ખાડો પડેલો છે અહીંયા જોઈએ ને, તો જો આ છે ને, બરાબર ને? લાગે છે ને થોડું ખાડા જેવું, અને આ બાજુ ફૂલ લાગે છે. એનો મતલબ કમ્પેરિઝન કે આ બાજુ બોન નથી. હવે બોર્ડમાં કોઈ આપણે પેશન્ટ છે જેનો સવારના રાઉન્ડમાં કોઈ ડોક્ટર આવે ને ત્યારે ખાડો હતો, પણ સાંજે આવ્યો ને, હવે આ પેશન્ટ તો હસી રહ્યું છે એટલે આ એક્સેપ્શન છે, પણ સાંજે ખાડો હતો અને સવારે ખાડો હતો, સાંજે આવ્યો તો આટલું બધું સ્વેલિંગ થઈ ગયું, બરાબર? સ્વેલિંગ થઈ ગયું, ચાલો ડ્રેઇન કાઢી છે, સ્વેલિંગ થઈ ગયું એક્સેપ્ટેબલ, કેમ કે ડ્રેઇન નીકળી ગઈ એટલે જે નોર્મલ સિરસ કલેક્શન. પણ સવારના જોયું હતું તો જીસીએસ એમ ફાઈ હતું, હવે એમ ફ્રી થઈ ગયું, ફોન કરવો પડશે, બરાબર? એટલે જ કોઈ બી વસ્તુને એક ડાયમેન્શનમાં નથી જોવાની કે ખાલી જીસીએસ જોયું, ખાલી બોન ફ્લેપ જોયો, નતર હવે રાતના ફોન આ ચાલુ થઈ જશે કે સર ફ્લેપ તો એકદમ ટેન્સ થઈ ગયો છે, પેશન્ટ તો મસ્ત હરી ફરી રહ્યું છે પણ ફ્લેપ એકદમ ટેન્સ થઈ ગયો, તમારે આવું જ પડશે જોવા માટે, બરાબર? એટલે જ મેં આ પિક્ચર પર્પઝફુલી મૂક્યું છે કે પેશન્ટ હસતું હોય ને આવું ફ્લેપ હોય, નો પ્રોબ્લમ. પેશન્ટનું જીસીએસ ડાઉન થયું અને ફ્લેપ બંધ થઈ ગયો, ધેર ઇઝ અ પ્રોબ્લમ. જે આપણે ડીકમ્પ્રેસ કર્યું હતું ત્યાં કઈક પ્રોબ્લેમ છે, પેશન્ટ મીન્સ રીએક્સપોઝર. ફાઇન, હવે વિચાર આવે કે આવો ફ્લેપ છે તો બોન ફ્લેપ ગયો ક્યાં, બરાબર? આ જૂની પ્રેક્ટિસ છે, હજી બી ઘણી બધી જગ્યાએ આ પ્રેક્ટિસ ચાલે છે. આ ક્યારેક બારે ઓપરેટ પેશન્ટ હશે ને તો આવું સાથે આવશે, આના પેટમાં મોનાનો ડિસ્ક્રીટ નથી કે દુબઈથી નથી આવેલો, બરાબર? એનું બોન ફ્લેપ એબડોમેનમાં મૂકેલું છે. ટ્રેકસ્ટોમી, સિમ્પલ ટ્રેકસ્ટોમી કરવાનું બે રીઝન, એક તો શોર્ટર ટ્યુબ ઇઝ ઓલવેઝ બેટર, ઈટી ટ્યુબ ઇઝ લોંગ ટ્યુબ, જેટલી લાંબી ટ્યુબ મોર ચાન્સીસ ઓફ બ્લોક. એટલે કોઈ પૂછે ને કેમ બધાને ટ્રેકસ્ટોમી કરો છો, આપણે આના પર બી તો ટીપીસ પર રાખી શકીએ, નેચરલ ક્વેશ્ચન છે, મને આવ્યો તો એટલે મેં પૂછ્યું હતું કે કેમ ટ્રેકસ્ટોમી. શોર્ટર ટ્યુબ, લેસ ચાન્સ ઓફ બ્લોકેજ, સેકન્ડ શોર્ટર રૂટ, શોર્ટકટ છે, આ લોંગ કટ છે, આ શોર્ટકટ છે, એટલે ઉપર. અને થર્ડ ઇઝ માઉથ ફ્રી થઈ જાય તો તમે ઓરલ ફીડિંગ ટ્રેકિયોસ્ટોમી જેવી આવે ને, એટલે સૌથી પહેલા ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ આવે એટલે જોઈ લેવાનું કે એનો બલ્બ કેવો છે, કેમ કે આપણે બોર્ડમાં ઘણી બધી વાર જોયું છે કે બલ્બ ડિફ્લેટેડ હોય છે, એ
એનાથી થશે શું કોઈ ઓવર એન્થુઝિયાસ્ટિક પેશન્ટ જોરથી ખાંસી કરશે ને ટ્યુબ બહાર આવી જશે અને વગર કામનું કોડ થઈ જશે આ એના માટે કે એની જગ્યાએ રે સેકન્ડ સક્શન બરાબર શોર્ટર ટ્યુબ છે પણ સિક્રીશન અહીંયાથી વધારે આવશે ફાઇન એટલે રિપીટ સક્શનિંગ અને સક્શન કર્યા પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે બર્સ્ટ જોવાનું છે જો પેશન્ટ કોફ કરતું હોય કે સ્પોન્ટેનિયસ હોય જેમ આપણે આપણો રેસ્પિરેશન નો અવાજ સાંભળીએ છીએ એનું રેસ્પિરેશન હવે આ જ છે બરાબર એનું રેસ્પિરેશન હવે આ જ છે એટલે ત્યાંથી પ્રોપર હવાનું આદાન પ્રદાન થઈ રહ્યું છે કે નહીં એ આપણે એઝ અ જ્યારે પેશન્ટ નું ટ્રેકિયોસ્ટોમી વાળું પેશન્ટ હોય ત્યારે એ જોવાનું રહેશે નેક્સ્ટ રાઇઝ ટુ ફિલ બરાબર ટોપ થી બોટમ માં આ ફીડિંગ ટ્યુબ ઓલમોસ્ટ જેને ટ્રેકિયોસ્ટોમી હશે એને આ ટ્યુબ હશે જ ઘણી બધી વાર ટ્યુબ ની લેન્થ બહુ બધી બારે હોય છે બરાબર 40 50 60 ત્રણ માર્ક્સ છે 40 થી અંદર હોવી જોઈએ 60 40 ટુ 60 ની વચ્ચે હોવી જોઈએ બહુ બારે હશે પેશન્ટ નું ફીડિંગ નીચે જશે નહીં હવે 40 અને 50 નો અંતર શું છે કે 40 જે હશે ને ગેસ્ટ્રો ઇસોફેજિયલ જંકશન પર હશે એટલે ત્યાં એક સ્ફિન્ક્ટર છે ત્યાં રહેશે ને તો ફીડ પાછું આવીને લંગ્સ માં જવાના ચાન્સીસ છે એટલા માટે આ બધું કન્સર્ન છે તમે 40 ક્રોસ કરી દેશો ને તો એ સ્ટમક માં જશે પછી એ પાછું બેક નહીં આવશે બેક નહીં આવશે તો પેશન્ટ ને ન્યુમોનિયા નહીં થશે પેશન્ટ જલ્દી ડિસ્ચાર્જ થશે તો આપણું જે પેશન્ટ ઓછું થશે એટલે કામનું મોટિવેશન કોઈ ભી હોઈ શકે બહુ વધારે કામ હોય તો કઈ રીતે ઓછું કરવું કે ભાઈ પેશન્ટ વહેલું ઘરે જાય તો આપણું એક પેશન્ટ ઓછું મોટિવેશન આ તો 24 આવર્સ ડ્યુટી નથી જ્યારે રેસિડેન્સી કરશો ને તમારામાંથી બધા ત્યારે 24/7 ત્યાં જ રોકાવાનું હોય અને ત્યારે બધા હવે તમને ખબર છે કે આ જશે નહીં ત્યાં સુધી મારું જ છે ત્યારે પછી આ મહેનત ઓટોમેટિકલી ચાલુ થઈ બરાબર હવે જે હલે નહીં જે કન્ટિન્યુઅસ પથારીમાં હોય એનું બોવેલ મૂવમેન્ટ ઊંચું જ રહેવાનું છે તો શું થશે એબડોમેન ડિસ્ટેન્શન થશે આનો પણ ફરી ફાઇનલ ઇફેક્ટ ક્યાં આવવાનું છે લંગ્સ પર કેમ કે લંગ્સ ઉપર પુશ થશે અને અગેન ન્યુમોનિયા અને અગેન પેશન્ટ ડિસ્ચાર્જ નહીં થાય તો બીજા દિવસે તમારે જ જોવાનું થશે તો હવે એબડોમેન ડિસ્ટેન્શન છે કે નહીં ને એના માટે અમ્બિલિકસ ઇઝ અ વેરી ગુડ માર્કર બરાબર નોર્મલી આવું સરસ દેખાવ આ બધું એજ્યુકેશન પર્પઝ માટે છે પ્લીઝ ડોન્ટ મેક ઇટ ઇન્ટુ અધર બરાબર નોર્મલી ઇટ શુડ બી ઓવલ ફરીક વર્ટિકલ ઓવલ બટ જ્યારે ડિસ્ટન્ટ થશે ને ડિસ્ટન્ટ કઈ બાજુ થશે એનું પણ સિમ્પલ મિકેનિઝમ છે કે આ જ વસ્તુ જ્યારે ડિસ્ટન્ટ થશે આવી રીતે તો એનું ડાયરેક્શન છે જે સિમ્પલ એટલે બધું જ મિકેનિઝમ પર છે હવે આવી તમે ઈચ્છો તો રટી શકો નોર્મલ ઓવર રહેશે ડિસ્ટન્સ રહેશે સાઈડ પર રહેશે પણ કેમ થયું ખાલી ખબર છે કે ભાઈ પેટ તો સાઈડ પર ફૂલવાનું છે ને તો ડિસ્ટન્શન બી એ જ રીતનું થશે સિમ્પલ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કેથેટર કેર બરાબર યુરિન ઇઝ સપોઝ યુરો અને યુરોમાં બહુ જ અંતર એટલે છે કે મોસ્ટ સ્ટરાઇલ ફ્લુઇડ ઓફ ધ બોડી અગેન્સ્ટ ધ મોસ્ટ અનસ્ટરાઇલ ફ્લુઇડ ઓફ ધ બોડી બરાબર હવે ઘણીવાર કેવું થાય કે ઈવીડી હોય ને તો એનું સીએસએફ અને યુરો બેગ બંને આજુબાજુ એ વસ્તુ જોઈને જ એટલી ખરાબ લાગે કે કઈ રીતે આપણે એ વસ્તુ કરી શકીએ કે આ તો એ વસ્તુ થઈ કે કિચન અને બાથરૂમ બંને બાજુબાજુમાં બનાવે એટલે આ વસ્તુને સ્પેશિયલ કન્સર્ન અને મેક્સિમમ સિરિયસનેસ થી લેવું કે ઈવીડી છે તો યુરો બેગ ઓપોઝિટ સાઈડ સૌથી દૂર બીકોઝ ભૂલથી બી હાથ બી ટચ લાગી ગયો ને તો યુરિન નો ઇન્ફેક્શન સિરિયસનેસ માં જશે અને એવું પેશન્ટ પછી કદી કદી રિકવર નથી થતું રિકવર થતું પેશન્ટ બી જો ફૂલ ફ્લેજ મેનિન્જાઇટિસ માં જાય ને ખાસ કરી યંગ પેશન્ટ 20 25 30 યર નું પેશન્ટ જે કોઈની ફેમિલી નું ફૂલ ફ્લેજ સપોર્ટ છે એ જસ્ટ આ એક કેઝ્યુઅલ મિસ્ટેક ની કારણે
અને દૂરથી શું જોવાનું ઘુસ્યા સૌથી પહેલા તો કાં તો ટ્રેકિયોસ્ટોમી હોય તો ટીપીસ દેખાય ને કાં તો યુરોબેક દેખાય જેટલું સારું ઓબ્ઝર્વેશન વોર્ડમાં એટલું જ સારું સક્સેસ લાઈફમાં દૂરથી જ યુરિન આવું દેખાય ચલો હેપી હવે તમે કહેશો કે આ બધું મારે જોવાની ક્યાં જરૂર છે બરાબર રાઉન્ડ્સ પર આવશે ને જોશે આ તમારા પર્સનલ ગ્રોથ માટે છે કે તમને ડેલી તમે યુરિન જોવાની આદત રાખશો ને તો એક દિવસ તમે એક્ચ્યુઅલી કહેશો કે તમે શોક યુરિનના બેઝિસ પર ડાયગ્નોસ કરી લેશો પણ એ ક્યારે જ્યારે તમે ડેલી યુરોબેગમાં આવું જોશો ને તો અને જેવું એની સામે આવું દેખાશે એટલે તમે અમારી રાહ જોયા તમે કહેશો કે આને ફ્લુઇડ નથી મળ્યું યુરિન નો કલર જો યુરિન નું આઉટપુટ જો આને ફ્લુઇડ નથી મળ્યું પછી તમે સગાને પૂછવાનું ના આજે કાકા મૂળે નથી લેતા ઇમિડિયેટલી પાણી જતું એટલે આ બધી બેઝિક વસ્તુ માટે કોઈ સુપર સ્પેશિયાલિટી ડિગ્રીની જરૂર એક્ચ્યુઅલી માં નથી અને બેસ્ટ ટાઈમ ટુ આ બધી પ્રેક્ટિસ કરવા માટે વેન યુ આર એક્ચ્યુઅલી પેશન્ટ સાઈડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે લોકોને ટીબીટી એટલે નથી થતું કેમ કે આપણે બધા ચાલીએ ફરીએ છે અને સોલિયસ નું બીજું નામ શું છે આપણું જે બોટી કહીએ છે એનું બીજું નામ શું છે સેકન્ડ હાર્ટ કેમ કે આ હાર્ટ તો બધે બ્લડ પંપ કરશે પણ જે લોઅર લિમ્બ નું બ્લડ છે ને એ સોલિયસ જે આપણે કહીએ ને એ જ પંપ કરે છે એટલે એનું નામ પેરિફરલ હાર્ટ ઓર સેકન્ડ હાર્ટ હવે જે પેશન્ટ કન્ટિન્યુઅસલી સિટિંગ પોઝિશનમાં છે તો ઓબ્વિયસલી સેકન્ડ હાર્ટ કામ નથી કરતું તો સગાઓને સેકન્ડ હાર્ટ પંપ કરાવવાની જવાબદારી આપણે કેવું છે લીડર એ હોય જે બધું કામ જાતે ના કરે સગા આઈડેન્ટિફાઈ કરે કે હા આ ચાર માંથી આ ભાઈ કોઈ પ્રશ્ન પૂછતા હતા અને ડીવીટીની એક્સરસાઇઝમાં લગાડવાનું છે એકચ્યુઅલી મેં સિવિલમાં 6 વર્ષ એ જ રીતે સર્વાઈવ કર્યું છે કે જ્યાં જેની જરૂરત અને જે આપણને હેરાન કરતું હોય આપણે એને સારી ડાયરેક્શનમાં કઈ રીતે હેરાન કરવું બરાબર એને એટલો બિઝી રાખવો કે એના મનનો પ્રશ્ન જ ના ટોટલ એને ફિઝિયોથેરાપીમાં જ લગાડી દેવાનો પણ પછી ધ્યાન રાખજો બિચારા કોઈ 60 વર્ષના માજી હોય એને નહીં લગાડ દેતા નથી દસત્ર લગાડતા એમનો કોડ બ્લુ થઈ જશે બરાબર હવે ડીબીટી આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવાનું ઓલવેઝ કમ્પેર ટુ ધ નોર્મલ સાઈડ એ મેડિસિનનો રૂલ છે કે આ બાજુ સોજો છે એ કઈ રીતે ખબર પડશે આ તો નોર્મલ ફેટ હોઈ શકે કે નોર્મલ કન્જિનાઇટલ હોઈ શકે કઈ રીતે ખબર પડશે ઓલવેઝ કમ્પેર ટુ ઓપોઝિટ સાઈડ નોર્મલ યા રેડનેસ હોય ના પણ હોય પણ પેલા લિંક કરતા આ લિંક થોડુંક પણ મોટું લાગે અને ડીબીટી ડાઉટ લાગે પેરિફરલ હાર્ટ નહીં દબાવતા એનો ક્લોટ ઉપર બ્રેનમાં તો હાર્ટમાં જતો રહેશે બરાબર એટલે પછી એવું નહીં કરતા કે પેલા ભાઈને જેને કીધું છે કસરત કરવાનું એમને સોજો જોઈને પણ કન્ટિન્યુઅસ ડીબીટી એક્સરસાઇઝ ચાલુ રાખે એ કામ આપણું છે આઈડેન્ટિફાય કરવાનું કે આને ડીબીટી નથી ના થઈ જાય એના માટે કસરત કરાવવાની છે થયેલું પેશન્ટ છે આઈડેન્ટિફાઈ કરી તરત જ સિમ્પલ વીનસ ડોક્ટર કેમ ડીબીટી ડીપ વેન થ્રોમ્બોસિસ તો આપણે ગઈ વખતે પૂછ્યા કે સર કયો ડોક્ટર કરાવો વીનસ ડોક્ટર શું લખવાનું સર ઇમરજન્સીમાં નહીં કરી આપે ખાલી એટલું લખવાનું વીનસ ડોક્ટર રૂલ આઉટ ડીબીટી કઈ બી કામ કરતા હશે ને પહેલા છોડી દે બીકોઝ ડીબીટી ઇઝ અ ઇમરજન્સી રાઈટ ડીબીટી પ્રિવેન્શન માટે આપણે સ્ટોકિંગ્સ આપતા હોઈએ છે બરાબર પણ બેસ્ટ ઇઝ મેન્યુઅલ એક્સરસાઇઝ અને થઈ ગયું હોય તો એડીમાં કોઈ બી વસ્તુને ખબર છે કે સોજો નીચેના ભાગમાં છે એને ઊંચું કરી દઈશું તો ગ્રેવિટી વાળા દ્વારા પાછું હાર્ટમાં આવી જશે બરાબર બહુ બધું શીખી લીધું બહુ જ બધી જર્ની કરી આ ટ્રોમા સેન્ટર થી ગ્રેવિટી સુધી એટલે જોવા જઈએ તો અમદાવાદ થી આપણે લે સુધી પહોંચી ગયા છે બટ આ ક્લાસ વેસ્ટ છે અનલેસ વી એપ્લાય વોટ ઇટ ઇઝ વેરી સિમ્પલ બરાબર આટલું બધું સારું સારું પિક્ચર્સ જોઈને બટ આની મજા ક્યારે આવશે જ્યારે તમે આનો 50% પોઈન્ટ થી તમે પેશન્ટમાં એપ્લાય કરશો ને તો યુ વિલ ફીલ જોય કે હા શનિવાર બપોર વર્ક થશે Right? Next, live your life on this. If it's a priority,
यू विल डेफिनेटली फाइंड इट अदरवाइज यू डेफिनेटली फाइंड इट आ खाली આપણા પેશન્ટ્સ માટે કે હોસ્પિટલ કેર માટે નથી બધી જ વસ્તુ માટે છે જો પ્રાયોરિટી એ પેશન્ટ તમને એવું લાગશે કે આ 30 વર્ષનું પેશન્ટ કદાચ મારો નેબર હોત ના તો મારો કઝિન હોત ધીરેક બીકમ્સ અ પ્રાયોરિટી બરાબર જો જ્યારે સીટી રીડિંગ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ ટોપિક એને આપણે આ એક સ્ટોરી ફોર્મમાં રીડ કરવાનું છે 1 આવર લાગશે વી વિલ કીપ ઇટ ફોર ધ નેક્સ્ટ ક્લાસ બરાબર खाली स्टोरी के सू रेवानु छे तो कदाच नेक्स्ट क्लास में अटेंडेंस और वधारे आवे सीटी रीडिंग माटे सीटी बधा मेरिड अथवा तो बॉयफ्रेंड गर्लफ्रेंड असे बराबर तो आपणे एने ए स्टोरी में लई जाइए के नीचे थी चालू करे सो शी लाइक्स कॉफी एंड पास्ता बराबर तमारे डेट पर जवानु छे शी लाइक्स कॉफी एंड पास्ता बराबर कॉफी ने पास्ता नो शेप छे તમારું મોટું એઝ યુઝ્યુઅલ એવું જ છે છોકરાઓનું શી ઇઝ વેરી હેપી શી ઇઝ હેપી સો અમે સ્ટાર થઈ ગયા કે ભાઈ શી ઇઝ હેપી આઈ એમ અ સ્ટાર બટ અલ્ટીમેટલી મનમાં ખબર છે કે આ તો મોટું છે સો નેક્સ્ટ ક્લાસ સ્પેસિફિકલી સીટી રીડિંગ કેમ કે જો હું ખાલી ઈડીએચ એસડીએચ ના સ્કેન બતાવીશ ને તો ખાલી એ સ્કેન પૂરતું જ રહી જશે આપણે સીટી રીડિંગ એટલે જનરલ કે નોર્મલ સીટી માં શું જોવાનું તો આમાં એબનોર્મલિટી જોવા છે એના એક્ઝામ્પલ્સ મે બધું છે બટ વી વિલ કવર ઇટ ઇન અ સેપરેટ ક્લાસ બિફોર વી ડિપાર્ટ જસ્ટ જનરલ વસ્તુ જ છે બરાબર થોડી કદાચ મારા મતલબની હશે કદાચ તમારા મતલબની નીકળશે આપણે બધા સચિન ને બહુ આઈડિયલાઇઝ કરીએ ગોડ ઓફ ક્રિકેટ બટ એ એરામાં હું આ પર્સન સાથે એટલે રિલેટ કરું બીકોઝ આઈ ઓલવેઝ કીપ ટેલિંગ ધેટ આઈ વોઝ નોટ અ ટોપર બેક બેન્ચર લિટરલી અ બેક બેન્ચર જે આમ કહી શકાય કે આ ઠીક છે આ કરી જશે કદાચ ત્યાં સુધી પહોંચશે સો આઈ હેવ ફેલ્ડ મેની ટાઈમ્સ બટ નેવર ટોપ રાઈટ અને ઇન માય જુનિયર ડેઝ આઈ નેવર થોટ 12th standard માં 77.4% only 77.4% ગુજરાત માં એડમિશન નહી મળ્યું એટલે આઉટ ઓફ સ્ટેટ જવું પડ્યું બટ ધેન કેમ મે સો ફેલિયર ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ લાઈફ ઇન એ ક્લાસ રિલેટેડ નહીં તમે આટલું બધું કેર આપશો તો તમે કેટલા બધા પેશન્ટ ખોલશો એઝ અ ન્યુરોસર્જન ધેટ ઇઝ વેરી કોમન સો યુ આર અ સેકન્ડ વિક્ટિમ જ્યારે તમે કોઈ પેશન્ટને લૂઝ કરો યંગ પેશન્ટ જે કાલે બોલતું ચાલતું હતું જેની કદાચ વાઈફ 28 યરની છે એક વર્ષનું બે વર્ષનું છોકરું છે વેન યુ લૂઝ અ પેશન્ટ યુ આર અ વિક્ટિમ યુ ગો થ્રુ ધેર ઇમોશન સો એવરી ડે યુ ગો થ્રુ ધેટ ઇમોશન એની હક તમને બીકોઝ તમે આજે એ કાલના પેશન્ટ પર રડી નહીં શકશો સો ફેલિયર લૂઝિંગ પેશન્ટ All is part of life. Don't make it a part of life. And no dream is ever chased alone. બધાની લાઈફમાં કોઈ ને કોઈ મેન્ટર હોય જ છે. મેન્ટર્સ થી જ આપણે જે છે મારી મેન્ટર્સ આપણા ટીચર્સ નહીં પણ કોઈ તમારી આજુબાજુનું જે તમને શીખવાડી જાય કે ના આમ નહીં આમ થશે ને જેને તમે ફોલો કરતા હો સો નો ડ્રીમ ઇઝ એવર ચેઝ અલોન A mentor can actually make an ordinary person extraordinary. How would life come over to the palpitations for now? આપણા પેશન્ટ એટલા બધા એજ્યુકેટેડ નથી હોતા કે આપણને બધી કોમ્પ્લેક્સ જાતે કહી શકે સો પિકિંગ અપ થિંગ્સ અને
ટ્રસ્ટ મી, તમે એની એક કમ્પ્લેન જે એને થાય છે એ નથી કહીને તમે કહેશો ને, તમે એના માટે લાઈફ ટાઈમ માટે બેસ્ટ ડોક્ટર બની જશો. જેમ કે સિમ્પલ હું કહું, લંબા કેનાસિનોસિસ ની ફિમેલ પેશન્ટ આવે ને, તો હું પૂછું કે હવે રસોડામાં જમવાનું બનાવતા વખતે ટેબલ મૂકી દીધું છે, કેમ કે કન્ટિન્યુઅસ ઊભું નથી રહેવાતું, અને એનું મોઢું આમ સ્પાર્કલ કરતું હોય, કે આ વસ્તુ તો મેં કીધી જ નથી, કેમ કે તે નેવર નોટ કે સ્ટેન્ડિંગ પોઝિશનમાં કેનાલ નેરો થશે અને હું જે હમણાં ટેબલ મૂકી રહી છું એ હાનિકારક. એ તમને એટલું જ કમ્પ્લેન કરશે કે પહેલા ચાલવા જવાતું હતું ઓછું થઈ ગયું છે, પણ કિચનની કમ્પ્લેન તમને ક્યારે નહીં. સો ઇટ ઇઝ ક્લોઝ ઓબ્ઝર્વેશન. અને સેકન્ડ, વી હેવ ટુ લર્ન ફ્રોમ હિમ. ઇફ યુ આર નોટ ગોડ ગિફ્ટેડ, કમ્પન્સેટ ઇટ બાય યોર હાર્ટ. સિમ્પલ એઝ ધેટ. ઇફ યુ આર નોટ સચિન, યુ કેન બીકમ નેક્સ્ટ સચિન જસ્ટ બાય હાર્ડ વર્ક. કેવી રીતે? 2 years in a row without a cheat. લાસ્ટ બટ વન સ્લાઇડ, કે શું જોઈએ છે તો ખબર જ નથી, હજી તો ચાલુ જ કર્યું છે, કઈ જ ખબર નથી પડતી શું કરવાનું. મને પણ હજી નથી ખબર કે મારે એકચ્યુઅલી સુરતમાં હું 6 મહિનાથી આવી ગયો છું, મારે શું કરવાનું છે, હજી બી નથી ખબર. શું નથી કરવાનું ને, આટલું ખબર પડી જાય ને તો 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને નો ડ્રીમ ઇઝ એવર ચેઝ ધ લોટ. કોચ ઇઝ સમન હુ મેક્સ યુ ડુ થિંગ્સ which you don't want to do but ultimately gets you what you want. બરાબર, ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, બધા ક્રિકેટ કીપર્સ છે, એક જણ મિસિંગ છે, why? Because in the end always come down to ક્યારે પણ એગ્રેશન આવે, પેશન્ટ સાઇડ ફ્રસ્ટ્રેશન, ઓલ ઇઝ પાર્ટ ઓફ ધેટ. If I can be a motivation, I'll be happy. If you transform mentally, physically is just a matter of time. આજે રાતે બીજો સર્જરી જોઈન કરું ત્યારનું છે. આ જસ્ટ અહીંયા જોઈન કરવા પહેલાં રાજકોટમાં કોન્ફરન્સ હતી. ફાઇનલી, ઓન માય પર્સનલ નોટ, because of my passion for teaching, especially NEET PG, so this is my initiative which I have started on YouTube, and where I teach in a similar way. તમે ના બી NEET PG ના સ્ટુડન્ટ છો તો પણ હાઇપોકેલિમિયા, હાઇપરકેલિમિયા, ક્રિસ્ટલોઇડ શું છે, કોલોઇડ શું છે, GCS, everything with the help of previous year questions. તો કેમ કે it is not always possible કે બધા જ ક્લાસમાં આવી શકે. જેમ કે આ ન્યુરોનો ઘણી બધી જે GCS ની સ્લાઇડ્સ છે એના મેં અલગથી વિડીયોઝ બનાવેલા છે, તો તમને એવું લાગે કે શનિવાર બપોર નથી ખરાબ કરવી અને ઘરે સુતા સુતા જોવું છે. લાઈક સબસ્ક્રાઇબ તો જો જોઈને અગેન મનની વાત છે, મન થાય તો કરવાનું. આપણે કદી ના વિડીયોઝમાં કહીએ છે, જેને ગમવાનું છે એને ગમવાનું જ છે, તો એ જાતે જ કરી દેશે, બરાબર. બટ યુ કેન સર્ચ ઓન ધીસ, ફાઇન. This is my favorite slide. આનો વિડિયો ડાયલોગ યાદ છે, બોલી દીધું. એ ટીચર ને કે દરેક ક્યાં હોતે મેરા નામ દરજીત સિંહ હૈ. જિંદગી જીને કે દો તરીકે હોતે હૈ, એક જો હો રહા હૈ ઉન્હે તો बर्दाश्त करते जाओ, या फिर जिम्मेदारी उठाओ उसे बदलने की. बस આટલા માં બધું જ આખું ક્લાસ સમાપ્ત થઈ ગયો. અને ક્લાસ માં આયા હતા ત્યારે જે ડોક્ટર્સ હતા એવી જ રીતે પાછું જવું છે, ધેટ ઇઝ ઓલસો એન ઓપ્શન, સેકન્ડ ઓપ્શન, બટ નથી. તો એના માટે આજે ક્લાસ લીધો છે, બરાબર. કદાચ 15 દિવસ પછી ફરી લઈશું, પણ ફ્યુચરમાં કોઈ એવરી ટાઈમ ક્લાસ લઈને શીખવાડે એવું જરૂરી નથી. ઓકે, થેન્ક યુ.